भाजपा ने आप पार्टी द्वारा चूंटणी प्रचार पूरजोश में चाली रह्यो छे तो कांग्रेसे पण आ प्रचार में एडी चोटी नुं जोर लगाव्युं छे। ज्यां राजकोटनी अंदर उम्मेदवारोनो अनोखो प्रचार जोवा मळ्यो छे। पेट्रोल अने डीझलना भाव वधता प्रचार करवामां आव्यो छे। वोर्ड नंबर 7ना कांग्रेसना उम्मेदवारो आ प्रचारमां जोडाया छे। उम्मेदवारो साइकल लईने प्रचारमां नीकळी पड्या छे। रणजीत मुंधवा, केतन जरियाए प्रचार कर्यो छे। संवाददाता ध्रुव कुंडेल जोड़ाया छे। ध्रुव, तमाम पार्टी तरफ थी प्रचार प्रसार शुरू करवामां आव्यो छे, कांग्रेसनो एक अनोखो प्रचार सामे आव्यो छे। હજી ચોક્કસથી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, તે ત્રણે ત્રણ પક્ષ અત્યારે એડી ચોટીનો જે દાવ છે તે લગાડી રહ્યું છે। પ્રચારને લઈને તેઓ અત્યારે ખાસ લોકસંપર્ક કરી રહ્યા છે। ખાસ વાત કરીએ તો સતત પેટ્રોલ ડીઝલના ભાવ છે તે વધી રહ્યા છે, તેના કારણે કોંગ્રેસના 7 નંબર વોર્ડના જે ઉમેદવારો છે તેઓ સાયકલ લઈને પ્રચાર કરી રહ્યા છે। આપણી સાથે વોર્ડ નંબર 7ના ઉમેદવાર રણજીત મુંધવા છે, એમની સાથે વાત કરીશું। રણજીતભાઈ, શું કહેશો, એક અનોખો પ્રચાર કરી રહ્યા છો આજે? જ્યારે ભારતની અંદર પેટ્રોલના ડીઝલના ભાવ જે બેફામ વધી રહ્યા છે એને લઈ રાજકોટની પ્રજાની વચ્ચે અમે મત માંગવા સાયકલ લઈને જઈ રહ્યા છીએ, અને રાજકોટ વાત રહી સીસીટીવી કેમેરાની, ઈ મેમોની, તો ઈ મેમો અત્યારે જે કેમેરા સીસીટીવી કેમેરા લોકોની સુરક્ષા માટે મારવામાં આવ્યા હતા એને લઈ, અને અત્યારે લોકોને 1000-2000 રૂપિયા માસ્કથી માંડી નંબર પ્લેટ સુધીના દંડ દેવામાં આવી રહ્યા છે એને લઈને આજે રાજકોટ વોર્ડ નંબર 7ના ઉમેદવાર કેતનભાઈ જરિયા, હું, હલકાબેન અને વૈશાલીબેન સહિતના ઉમેદવારો અને અમારા કાર્યકર્તા ટેકેદારો સાથે વોટ માંગવા નીકળ્યા છીએ સાયકલ લઈને। પ્રજાને કહેવા માંગી છીએ કે હવે પેટ્રોલ ડીઝલ કી બહુત હુઈ, મહેંગાઈ કી માર, અબ કી બાર કોંગ્રેસ સરકાર। રજીતભાઈ, અનેકવાર વિરોધ કર્યો છે તમે, ખાસ તો આરએમસીમાં, હવે શું લાગે છે કે જનતા શું ધ્યાનમાં રાખી રહી છે અત્યારે? અત્યારે લોકોને પ્રાથમિક સુવિધાનો મોટામાં મોટો પ્રશ્ન છે। ડીઆરઆર પાઇપલાઈન આવી, રોડ રસ્તા ગટર અને ગટરના ઢાંકણા તમે જોવો, વોર્ડની અંદર એક પણ જગ્યાએ નથી રહ્યા, ચોરાઈ ગયા છે, ક્યાંય તૂટી ગયા છે, તો એ બદલાવવાનો સમય પણ ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરો હતા એની પાસે નહોતો। હવે પ્રજા અમને એક તક આપે, અમે આ વોર્ડની અંદર દેખાડી દેશું કે કોંગ્રેસ કઈ રીતે કામ કરી રહી છે। ખાસ ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો એડી ચોટીનો દાવો અત્યારે ત્રણે ત્રણ પક્ષ લગાડી રહી છે, શું લાગે છે આગામી સમયમાં કેતનભાઈ કઈ પ્રકારનું લોકસંપર્ક કરી રહ્યા છો, કયા કયા વિસ્તારોમાં તમે સંપર્ક કર્યો? અમે ઘણા વોર્ડ નંબર 7ના લગભગ 56 બૂથ છે, જેમાંથી અમે લગભગ 45 બૂથ જેવો સંપર્ક કરેલો છે। પણ જે મુખ્ય સમસ્યાઓ છે, જે રોજિંદી ચીજવસ્તુઓ જેમ કે અનાજ હોય, કરિયાણું હોય, અને ખાસ તો રાંધણ ગેસ અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે તેની સામે પૂર જોશમાં રોષ ચાલેલો છે કે જે કાંઈ ભાષણ આપતા કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડશે, રાંધણ ગેસના ભાવ ઘટાડશે, એ મુજબ સરકાર કામ કરી શકતી નથી। એટલે અત્યારે અમે જ્યારે 45 થી 50 બૂથની અંદર પ્રચાર કર્યો છે તેમાં સૌથી પ્રથમ તો રાંધણ ગેસના અને ડીઝલ પેટ્રોલ ડીઝલના ભાવમાં અને જે ઈ મેમો આપેલો છે અને જે માસ્કના દંડ આપેલા છે તેનો વિરોધ પૂર જોશમાં જોવા મળે છે। મહિલા ઉમેદવારો પણ આપણી સાથે છે, વૈશાલીબેન ને અલ્પાબેન, અલ્પાબેન વૈશાલીબેન શું કહેશો, મહિલા ઉમેદવાર છો તમે, અને કઈ પ્રકારનું મહિલાઓને રીઝવવાનું કઈ પ્રકારનું તમારું એક અત્યારે એજન્ટ છે? નગરસેવક તરીકે આપણે અહીંયા મેઇન પ્રાથમિક તો એ પ્રોબ્લેમ છે કે નળ, ગટર ને રસ્તાઓ, એમાં આપણે થોડુંક ધ્યાન દેવાની જરૂર છે એ રીતે, અને બાકી મહિલાઓમાં હમણાં રાંધણ ગેસના ભાવ બહુ વધી ગયા છે, એ મેમો ને એ રીતે બધું આપણે અમે ધ્યાન રાખશું અમે થોડુંક। બીજો કઈ પ્રકારનો એજન્ડા તમે અત્યારે જનતા સમક્ષ મૂકી રહ્યા છો? વૈશાલીબેને કીધું એ મુજબ રાંધણ ગેસ, પાણી, પીવાનું પાણી, પીવાના પાણીમાં મિશ્રણ આવે છે, અને રસ્તાઓ ખૂબ ખરાબ થઈ ગયા છે, એટલે રસ્તાઓમાં એ ધ્યાન દેવા જેવું છે, અને બહેનો કંટાળી ખૂબ ગયા છે, એટલે પરિવર્તન તો આવશે આવશે ને આવશે જ। રજીતભાઈ શું કહેશો, માત્ર ને માત્ર રોડ રસ્તા ગટરને ધ્યાનમાં રાખવામાં આવે છે, વિકાસના કાર્યો આટલા જ છે માત્ર? વિકાસની માત્ર વાતો કરી છે, વિકાસના નામે ગુલબાંગો ફેંકવામાં આવે છે, લોકો જે કોર્પોરેશનની ચૂંટણી હોય એની અંદર લોકોને રોડ રસ્તા પાણી અને ગટરની જે સુવિધા જોતી હોય એ સુવિધાનો પણ આજે રાજકોટની અંદર અભાવ છે। તમે જુઓ વિસ્તારની અંદર પાર્કિંગ, પે પાર્કિંગની વાત થઈ હતી, આજે 20 વર્ષથી આ રાજકોટની રાજી નિવર રિવરફ્રન્ટની વાતો કરીએ છીએ, નદી વાત કરીએ તો ભાજપે પોતાના પ્રબળ દાવેદારો છે તે વોર્ડ નંબર 7માં મૂક્યા છે, તો શું કહેશો, કઈ રીતે તમે જીત મેળવશો? અમે લોકોના કાર્યકર્તાઓ છે, વડીલોના દીકરા છીએ, એ રીતે અમે મેદાનની અંદર ઉતર્યા છીએ, અમે કોંગ્રેસના ઉમેદવાર છીએ, અમારા વડીલોના અમને આશીર્વાદ મળી રહ્યા છે જ્યાં જઈ રહ્યા છે, અને જે પ્રબળ દાવેદારોની તમે જે વાત કરી ભારતીય જનતા પાર્ટીના, તો હું લોકોને એક અપીલ કરું છું, કાં તમે એસી ઓફિસમાં રહેનારા લોકોને વોટ આપજો, કાં અમારા જેવા તમારા દીકરાને વોટ આપજો, અને લોકો સ્વયંભૂ અમને મત આપવાની છે, અને લોકોની વચ્ચે રહી અને અમે કામ કરી રહ્યા છીએ અને કરતા આવ્યા છીએ। હતા આપણી સાથે રણજીત મુંધવા જેવો એક નામ ધરાવે છે, 108નું પણ એમ તેમનું નામ અત્યારે સામે આવે છે, પણ સાથે જ વાત કરીએ તો કોર્પોરેશનમાં તેઓએ અનેક વાર વિરોધ કર્યો છે,
खास प्रजाना प्रश्नों ने वाचा आपवानो तेवो प्रयत्न हमेशा करता रह्या छे। त्यारे आ वखते कोंग्रेसे तेमने ज्यारे टिकिट आपी छे तेवो एक एक कही शकाय के साइकल द्वारा तेवो प्रचार करी रह्या छे। जे रीते अत्यारे पेट्रोल डीजलमां भाव वधी रह्या छे तेना कारणे अत्यारे तेवो साइकलथी प्रचार करी रह्या छे अने लोकोने एक संदेशो आपवा मांगी रह्या छे के पेट्रोल डीजलना भाव वधारा कारण साइकल में प्रचार कर रहा है। और जे रीते ई मेमो अत्यारे एक मोटो प्रश्न है, ई मेमो घरे घरे आव्यो छे अने तेना कारणे लोको अत्यारे खूबज कहेवाय के त्रासित छे। अने ए ज प्रश्न लईने अत्यारे कोंग्रेस ना जे वोर्ड नंबर 7 ना उम्मीदवारो छे ते जनसंपर्क करी रह्या छे। जी जी बिल्कुल ध्रुव, आभार तमाम जानकारी बदल। राजकोटनी अंदर वोर्ड नंबर 7 ना कोंग्रेस ना उम्मीदवारो साइकल लईने प्रचार में जोडाया छे। આ સાથે જ સમાચારોમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે લોગ ઇન કરો mantavanews.com પર। નમસ્કાર।